કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? હું ફરી પાછો પ્રકરણ 5 ના અભ્યાસની અંદર ગરીબીના કારણોમાં સામાજિક કારણો વિશેની તમારી સમક્ષ વાત કરવા આવ્યો છું. સામાજિક કારણો પરીક્ષાની અંદર 3 માર્કમાં પૂછાઈ શકે, બે જ મુદ્દા છે, 3 માર્ક ફટાફટ સમજી લો. હવે પહેલું જ છે શિક્ષણનું નીચું સ્તર. હવે તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં ગરીબી માટેનું એક મહત્વનું કારણ શિક્ષણનું નીચું સ્તર છે. હવે શિક્ષણ, તાલીમ, કૌશલ્ય, આની જે ઉણપ છે એ વ્યક્તિની કુશળતામાં ઘટાડો કરે છે. કારણ કે શિક્ષણનું પ્રમાણ જ્યારે નીચું હોય ને, ત્યારે વ્યક્તિ છે એ કૃષિ ક્ષેત્ર હોય તો એમાં નવી ટેકનોલોજી વિશે જાણકારી નથી મેળવી શકતો, નવી ખેત પદ્ધતિ શું આવી એના વિશે એને ખબર નથી, ખેતીની અંદર નવા નવા કોઈ સંશોધનો થયા હોય, નવા નવા બિયારણો આવ્યા હોય તો એની એને ખબર નથી હોતી, બજારની અંદર લાભ પ્રાપ્તિ બની શકતા હોય પણ એ એને ખબર નથી હોતી. એ તો ગામમાં પેલા શેઠ કે એના હોય, એને જ્યારે એનો પાક તૈયાર થાય ત્યારે લેવા આવે ત્યારે દઈ દે તો બજાર લાભ ન મળે. તો આ બધા જ કારણોસર ભારતની અંદર હેક્ટર દીઠ ઉત્પાદકતા છે એ ઓછી છે. બરાબર, 1 હેક્ટર એટલે 6.25 વીઘા જમીન થાય, અથવા તો 2.5 એકર થાય. વિદ્યાર્થી મિત્રો, તો હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી છે એને કારણે શું થાય? શ્રમિક દીઠ ઉત્પાદકતા પણ ઓછી, અને શ્રમિક દીઠ ઉત્પાદકતા ઓછી થાય તેને કારણે શું થાય? ખેડૂતોની આવક નીચી રહે, અને ખેડૂતોની આવક નીચી રહે, વેતન દર નીચા રહે, ખેડૂતોને જે વળતર મળવું જોઈએ ને એ વળતરનું પ્રમાણ નીચું રહે, એ વળતરનું પ્રમાણ નીચું કે વેતન દર નીચા છે, અંતે શેમાં પરિણમે? ગરીબીમાં પરિણમે. તો આ એક શિક્ષણનું નીચું સ્તર છે, એ કૌશલ્યની અપૂર્તિ સર્જે છે, અને એ અપૂર્તિ એ શું કરે છે? છેવટે ગરીબીમાં પરિણમે છે. એમાં ભારત જેવા દેશમાં ખાસ કૃષિ ક્ષેત્રે આ વધુ લાગુ પડે, કારણ કે એમાં વધુ પડતા લોકો રોકાયેલા છે. ચાલો એના પછી બીજું, લૈંગિક અસમાનતા. લૈંગિક અસમાનતા એટલે શું છે? તો પહેલા એ સમજી લો કે લૈંગિક અસમાનતા એટલે સ્ત્રી પુરુષ વચ્ચેનો ભેદ. આ જેટલું વધારે પ્રમાણમાં હોય એટલું પણ ગરીબીનું પ્રમાણ વધે. તમને એમ થશે કે એમાં વળી શું? પણ હા, કારણ કે સ્ત્રીઓ કુલ વસ્તીમાં લગભગ અડધું પ્રમાણ ધરાવે છે, અને એની તરફ જ્યારે ભેદભાવ હોય ત્યારે એ સીધે સીધે દેશની કુલ વસ્તી જે છે એમાં અડધું પ્રમાણ છે એ આ રીતે અસરગ્રસ્ત હોય ભેદભાવથી, તો એ દેશની ગરીબીમાં ચોક્કસ કારણભૂત બની શકે. કઈ રીતે બની શકે? તો કે આપણા દેશમાં આપણે જાણીએ છીએ સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે એટલું ધ્યાન આપવામાં આવતું નથી, સ્ત્રીઓની અંદર કુપોષણ છે, ઓછું વજન છે, નબળાઈ છે, આ બધાને કારણે સ્ત્રીનું સ્વાસ્થ્ય ઓછું રહે અને નબળાઈ વધારે રહે. હવે બીજી તરફ માતા મૃત્યુ દર પણ વધારે છે, અને આપણે જાણીએ જ છીએ કે ખબર હશે તમને કે સ્ત્રીઓ છે, આપણે દીકરો અને દીકરી હોય તો એમાં દીકરાને વધુ મહત્વ આપવામાં આવે, જો કે હવે તો ફેરફાર થયો છે પણ એમ છતાં હજુ છે એ આપણે સ્વીકારવું પડે. બરાબર, તો આ બધી પરિસ્થિતિને કારણે સ્ત્રીઓ છે એનું આરોગ્ય સ્વાસ્થ્ય નબળું રહે, પછી એ માતા બને ત્યારે એનો માતા મૃત્યુ દર પણ વધારે રહે, પ્રસૂતિ સમયે ઘણી બધી સ્ત્રીઓ મૃત્યુ પામે, એના બાળકો છે એ પણ એટલા બધા તંદુરસ્ત નથી જન્મી શકતા બરાબર પ્રમાણમાં. તો આ બધી પરિસ્થિતિને કારણે સ્ત્રીઓ છે કે જે અડધી વસ્તી ધરાવે છે કુલ વસ્તીમાં, એના તરફ આવું દુર્લક્ષ કરવામાં આવે. કામની વેચણી બાબતમાં પણ એમને પુરુષો જેટલું મહત્વ નથી મળતું. હવે આ મોટા ભાગે સ્ત્રીઓ ઘરકામ કરે એવું માનવામાં આવે છે, અને આ બધી જ માન્યતાઓને કારણે સ્ત્રીઓને ઓછી ભણાવવી, એને શિક્ષણ ઓછું આપવું કે ભાઈ વાંચતા લખતા આવડી જાય એટલે પૂરું, એવું પણ જોવા મળે છે. કામની તકો ઓછી છે, સ્ત્રીઓને વેતન દર છે એ પણ ક્યાંય કામ કરતા હોય એ પ્રમાણમાં ઓછા મળે છે. આ બધાને કારણે અર્થતંત્રની અંદર જો અડધી વસ્તીનું આ રીતનું વલણ હોય, વિકસિત દેશોમાં નથી હો વિદ્યાર્થી મિત્રો, ત્યાં તો સ્ત્રી અને પુરુષ બંનેને કામની તકો સરખી મળે, અહીંયા આપણે બોલીએ ખરા પણ વાસ્તવમાં એવું જોવા મળતું નથી. તો આ બધા જ ને કારણે આર્થિક અને સ્વાસ્થ્ય આ બંને ક્ષેત્રે સ્ત્રીનું પછાતપણું કે જે અડધું છે એ અંતે દેશના અર્થતંત્રને પાછળ લઈ જાય, અને પાછળ લઈ જાય, આવક નીચી રહે, બાકી એ પણ વધારે કમાઈ શકે, સ્ત્રીઓ પણ વધારે કમાઈ શકે, તો એને કારણે આવક વધી જાય પણ એની તરફ દુર્લક્ષ છે એને કારણે આવક નીચી રહી, અને આવક નીચી રહી એને કારણે શું થાય તમે જાણો છો, ગરીબીનું પ્રમાણ વધે. તો આ સામાજિક કારણો હતા. અન્ય કારણો હવે આવે છે, પાંચમું છેલ્લું, એમાં પહેલું આવે છે યુદ્ધ. હવે આ
આપણે ભારતે ખાસ કરીને પાકિસ્તાન અને ચીન સાથે બે મોટા યુદ્ધો કર્યા. હવે યુદ્ધનો સમય હોય એટલે દેશની અંદર આપણે એમ કહીએ છીએ કે યુદ્ધ કરી લઈએ, આમ કરી લઈએ, પણ વિદ્યાર્થી મિત્રો યુદ્ધ છે એ ખરેખર દેશને બહુ જ પાછળ ધકેલી દે છે. કારણ કે યુદ્ધના સમયમાં દેશમાં અછત ધરાવતા સંસાધનો, યુદ્ધ માટે જરૂરી શસ્ત્ર સરંજામ, આ બધાનું ઉત્પાદન કરવું પડે, એની આયાત કરવી પડે, અને એની પાછળ મોટા ભાગે આપણી કમાયેલી આવક ખર્ચાઈ જાય. તમે નાનું ઉદાહરણ આપી દો કે ઝઘડો કોઈને થયો હોય ને તો તમે જોજો એ ઘર હાલ ધોવાઈ જાય. કેમ? તો કે વકીલને પૈસા દેવા પડે, પોલીસને પૈસા દેવા પડે. એવું જ દેશ માટે છે, દેશ માટે યુદ્ધ ઝઘડો છે. અને એવું થાય ત્યારે શું કરવું પડે કે નવા શસ્ત્રો, એની આયાત, અને એને કારણે વિકાસ પાછળ જે ખર્ચ કરવો પડતો હોય, ખર્ચ કરવાનો હોય એ થાય નહીં. અને ભવિષ્યની અંદર આને કારણે શું થાય તો લોકો છે એ ભવિષ્ય યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય ત્યારે ભવિષ્યમાં ચીજ વસ્તુઓ છે એ મેળવવા માટે અનાજ, કપડાં, બળતણ વગેરેનો સંગ્રહ ખૂબ કરે. કારણ કે યુદ્ધ થાય તો નહીં મળે, તો કોરોનામાં એવું કર્યું હતું ખબર છે ને, બધાએ બધું ભેગું જ કરી લીધું કે બંધ થઈ જાય તો, આમ નહીં મળે તો કેટલા બધા ભાવો વધી ગયા હતા અમુક વસ્તુના. આવું યુદ્ધની અંદર પણ થાય અને એને કારણે ભાવ વધે, અને ભાવ વધે એ ભાવ વધે એને કારણે શું થાય તો કે વિકાસ પ્રક્રિયા છે એ પાછળ જાય યુદ્ધને કારણે. વિકાસલક્ષી ખર્ચમાં કાપ મુકાય યુદ્ધને કારણે. આર્થિક વિકાસ નીચો જાય યુદ્ધને કારણે. અને ગરીબી વધે યુદ્ધને કારણે. અને આ રીતે અર્થતંત્રની અંદર યુદ્ધ છે એ દેશમાં ગરીબીમાં વધારો કરતું જાય. વિદ્યાર્થી મિત્રો બીજું આવ્યું કારણ, સંરક્ષણ ખર્ચમાં વધારો. હવે યુદ્ધ થાય આપણે આગળ જ વાત કરી તો એ માટે મિસાઇલ, લડાકુ વિમાન, ટેન્ક, સબમરીન, હમણાં જ આપણે રાફેલની ખરીદી નહોતી હાલતી ખબર હોય તો તમને, તો આ બધી જ વસ્તુઓ, આ બધી જ જે યુદ્ધ માટેની સામગ્રી છે એ ખરીદવી પડે. આ એ ઉપરાંત હવે તો આતંકવાદ માટે પણ ખર્ચ કરવો પડે. આપણા દેશમાં સર્જિકલ સ્ટ્રાઇકો પણ થઈ, તમને બધાને ખ્યાલ છે, એવા કમાન્ડો તૈયાર કરવા પડે, એના માટે લાખો કરોડોનો ખર્ચ થાય. એના સુરક્ષાના આપણે જે કહીએ છીએ ને કે જેકેટ, બુલેટ પ્રૂફ જેકેટ, આંટે એવું, એના માટે ખૂબ જ ખર્ચ થાય. તો આ બધા ખર્ચ છે એ ખરેખર કંઈ ઉત્પાદન નથી કરતો. હા, જરૂરી છે આપણે માનીએ, પણ આવો ખર્ચ બિન વિકાસલક્ષી ખર્ચ છે. એ ખર્ચ કર્યો હોય એને બદલે દેશની અંદર નાના પાયાના અને ગૃહ ઉદ્યોગો ગ્રામીણ વિસ્તારની અંદર સ્થાપ્યા હોય તો કેટલા બધા માણસોને કામ મળે ને, પણ આવો ખર્ચ કરવો પડે. એ ખર્ચ આપણે કરીએ એ પાછો વિદેશમાં જાય, આપણા દેશનો ન હોય તો, આયાત કરી હોય તો વસ્તુઓની આવી સંરક્ષણની. એટલે આ બિન વિકાસલક્ષી ખર્ચ છે. એટલે આર્થિક વિકાસના ખર્ચની અંદર કાપ મુકાય, અને કાપ મુકાય એટલે આર્થિક વિકાસ મંદ પડે, અને આર્થિક વિકાસ મંદ પડે એ આર્થિક વિકાસ નીચી માથાદીઠ આવક કે નીચી આવકમાં પરિણમે, અને નીચી આવક એટલે શું, ગરીબી, એટલે ગરીબી વધે. તો આ અને ત્રીજું છે હવે ખામીયુક્ત નીતિઓ. ભારતની અંદર મોટા ભાગે જે નીતિઓ અપનાવવામાં આવી એ એવી ખામીયુક્ત હતી, એને કારણે હજી ગરીબી આપણા દેશમાં છે. તો પહેલી તો એ નીતિ હતી કે ભારે ઉદ્યોગોને આપણે મહત્વ આપ્યું શરૂઆતમાં, અને મોટા ભાગની વસ્તી આપણે કૃષિની પ્રવૃત્તિ કરે, અને આપણે મોટા ઉદ્યોગોને મહત્વ આપ્યું. હવે એને કારણે શું થયું તો કે રોજગારી પૂરી પાડતા જે નાના પાયાના અને ગૃહ ઉદ્યોગો છે એની ઉપેક્ષા થઈ, એને એટલું પ્રોત્સાહન કે મહત્વ ન મળ્યું. એને કારણે આવા ઉદ્યોગો દ્વારા જે ઉત્પાદનની શક્યતા હતી ભાવિ, એ શક્યતાઓ ઓછી થઈ. કારણ કે મોટા ઉદ્યોગોને મહત્વ આપ્યું તો એને કારણે વધુ પડતા લોકોની આવક નીચી રહી. બાકી આપણે આગળ વાત કરી હતી ને ઐતિહાસિક કારણમાં કે ભારતની અંદર ગૃહ ઉદ્યોગો અને કલાકારીગરીના ઉદ્યોગો એટલા બધા વિશ્વની અંદર પ્રખ્યાત હતા કે એની ડિમાન્ડ હતી. જો આપણે આઝાદ થયા ત્યારે ફરી એને આપણે એ રીતે ડેવલપ કર્યા હોત તો અત્યારે આપણા દેશનું ચિત્ર કંઈક જુદું જ હોત. તો આ નાના પાયાના ઉદ્યોગો તરફ જે ઉપેક્ષા સેવવામાં આવી એને કારણે ગરીબી વધી. બીજી તરફ ગરીબી અને બેકારી નિવારણની યોજનાઓ છે એ અમલમાં આપણે મૂકી, ગરીબી ઘટાડવાના લક્ષ્યાંક જુદા જુદા સમયે જુદા જુદા રાખ્યા, પરંતુ દરેક સમયે સરકારો બદલતી રહી, અને એને કારણે કોઈ એક યોજના એક સરકાર અમલમાં મૂકે તો બીજી સરકાર આવે તો એ યોજનાનું બંધ કરી અને બીજી યોજના ચાલુ કરે, નવીન પ્રકારની યોજના ચાલુ કરે. તો એને કારણે એક યોજનાનું કોઈ સાતત્ય ન જળવાય, અને સાતત્ય ન જળવાય એને કારણે શું થાય, એના જે લક્ષ્યાંકો આપણે નક્કી કર્યા હોય એ મેળવી શકીએ નહીં. તો આ બધાને કારણે આપણે ગરીબી ઘટાડી શકાય નહીં. વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા છો, ગરીબી
આ કારણો વિશે અને પરીક્ષાની અંદર પણ આ અન્ય કારણો પણ 3 માર્કમાં પૂછાય અને પહેલાની મેં વાત કરી. વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે નેક્સ્ટ વિડિયોની અંદર મળીશું. જય હિન્દ. દરેક વિદ્યાર્થી મિત્રોને અમારી YouTube ચેનલ લખન બામરોટિયાને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, સાથે બેલ આઇકોન પણ દબાવવા વિનંતી અને બીજા ગ્રુપમાં વિડીયોને શેર કરવા વિનંતી, જેથી વિડીયો વધુ વિદ્યાર્થીઓ પાસે પહોંચી શકે.